तो विश्व सुप्रसिद्ध सोमनाथ मंदिर ने जोड़ता त्रण नेशनल हाईवे की हालत हजू पण जर्जरित जोवा मळी रही छे। त्यारे हाल तो सोमनाथ मंदिर ट्रस्टना चेरमेन वडाप्रधान नरेन्द्र मोदी बन्या छे, तो हवे रोड रस्ताना कामो जल्दी थाय तेवी लोको आशा राखीने बैठा छे। सोमनाथ मंदिरे आवा माटेना रोड रस्तानी हालत हजू पण दयनीय जोवा मळी रही छे। जेतपुरथी सोमनाथ नेशनल हाईवेनी हालत, सासणगीरथी सोमनाथनी हालत के पछी भावनगरथी सोमनाथ हाईवेनी हालत चोमासा बाद खूब ज नबळी जोवा मळी छे। कॉन्ट्राक्टरना नबळा कामोनी पोल चोमासा दरमियान ज खुल्ली पड़ी हती, त्यारे मोटा मोटा गाबड़ाओथी वाहनोने पण भारे नुकसान थाय छे अने हाईवे पर उड़ती धूळनी डमरीओ पण शारीरिक नुकसानी पहोंचाड़ी रही छे। नेताओ आवाना होय त्यारे मात्र पैचवर्क करीने संतोष मनावी लेवामां आवे छे, परंतु देश विदेशथी आवता भाविको सोमनाथनी अने गुजरातनी खराब छबी લઈને જાય છે। એમાં સોમનાથ, અંબાજી, દ્વારિકા, પાવાગઢ, પાલિતાણા આ બધાનું એક વિશેષ મહત્વ છે। સ્વાભાવિક છે કે એની ચિંતા ટુરિઝમના વિકાસ માટે યાત્રાળુઓ શ્રદ્ધાથી જે અહીંયા આવે છે એમને લાગવું જોઈએ કે એક સુંદર વ્યવસ્થા છે। નેશનલ હાઈવે દર ચોમાસા પછી બગડી જાય છે, ભારત સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે અને કાયમી ઉકેલ આવે, દર ચોમાસા પછી આ પ્રશ્ન ઊભા રહે એવું ન બને એ માટે પણ ભારત સરકારમાં રજૂઆત કરી છે। ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ સ્વીકાર્યું છે કે ચોમાસા દરમિયાન આ હાઈવેની હાલત ખરાબ થયેલ છે, ત્યારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી આ હાઈવેનું સમારકામ વહેલી તકે થાય તેવી રજૂઆત કરાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના ચેરમેન બનવાની સાથે 300 કરોડના વિકાસના કામોની જાહેરાત કરી દીધી છે, ત્યારે માત્ર સોમનાથ મંદિરનો વિકાસ સાથે સોમનાથ આવવા માટેના રોડ રસ્તા પણ સુધરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। વિશ્વ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવનું મંદિર છે, જે કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે। ત્યારે દેશ વિદેશથી કરોડો યાત્રિકો સોમનાથ મંદિરે આવતા હોય છે, ત્યારે સોમનાથ મંદિરે આવવા માટે જે જેતપુરથી સોમનાથનો નેશનલ હાઈવે છે, તેમજ જે સાસણથી સોમનાથ આવવાનો હાઈવે છે, તેમજ સોમનાથથી ભાવનગરનો જે નેશનલ હાઈવે છે, તેમની હાલત હજુ પણ દયનીય હાલત જોવા મળી રહી છે। ત્યારે ચોમાસા બાદ પણ ઘણો સમય વીતી ગયા છતાં પણ હજુ પણ રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સ્વીકાર્યું છે કે ચોમાસાને કારણે જે નેશનલ હાઈવે છે તેની હાલત ખરાબ થઈ જાય છે અને રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં સોમનાથ મહાદેવ મંદિરના ચેરમેન પદે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શોભી રહ્યા છે અને હાલમાં તેમની નિયુક્તિ અધ્યક્ષ સ્થાને થઈ છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે આવનારા દિવસોમાં હવે આ જે રોડ રસ્તાની હાલત સુધરશે કે નહીં તે આવનારો સમય બતાવશે। ત્યારે હાલ ચૂંટણીનો માહોલ પણ જામી રહ્યો છે, ત્યારે લોકો એવું પણ ઈચ્છી રહ્યા છે કે ચૂંટણીના સમયમાં જો રોડ રસ્તાની હાલત સુધરે તો આ રસ્તા લોકો માટે એક આશીર્વાદ રૂપ બની શકશે અને સોમનાથ આવવા જવા માટે લોકોને એક રાહતનો શ્વાસ લેવાશે। મિતેશ પરમાર, ગીર સોમનાથ।